हेलो विद्यार्थी मित्रों, धोरण 10 गणित जेनी अंदर अपने चैप्टर नंबर बीजानी थोड़ी शुरुआत करी थी। जेनी अंदर अपने बहुपदी विषय थोड़ी बात करी थी। बहुपदी ना बे रीते प्रकार हता, एक घात स्वरूपे अने एक एना पद स्वरूपे। हवे घात स्वरूपे ने पद स्वरूपे ना प्रकार हता, पण धारो के एक घातवाड़ी बहुपदी हो, बराबर एक घातवाड़ी बहुपदी हो एक्स वधता बी प्रकार नी। तो आवा प्रकार नी जो कोई बहुपदी हो तो एनी अंदर शून्य नी संख्या एक मळे। हवे आने तमारे जो शून्य गोतवानो हो तो कोई पण जे बहुपदी आपी हो एना बराबर जीरो लेवो अने ए बहुपदी माथी एक्स ने करता करवानो। एक्स ने करता करे एटले बी पहली बाजू जाए तो एक्स बराबर माइनस बी अने एक गुणाकार में छे पहली बाजू जाए तो भागाकार में। तो एक घातवाड़ी जो कोई बहुपदी हो तो एना माटे जो तमारे शून्य जो तो हो तो एक शून्य मळे, एक शून्य मळे एटले आ पद मळे। हवे आ बहुपदी बराबर तमने आपेली हो तो एनी अंदर तमने शून्य आवो मळे। कोई पण धारो कि आपणे उदाहरण लई के 2x प्लस 3 बराबर 0, तो आने आ बहुपदी साथे सरखावन अने आनी अंदर किंमत मूकी देवानी। एवं न खबर पड़े तो आनी अंदर थी x ने करता करवाना। 3 पेली बाजू जाए तो माइनस, 2 गुणाकार में ओली बाजू जाए तो भागाकार में, एटले तमने ई बहुपदीनो शून्य आटलो मळे। હવે કહેવાનો મતલબ એ કે શૂન્ય જે છે એને તમે એક્સની જગ્યાએ મૂકો એટલે આખા પદની કિંમત જીરો થઈ જાય। તો જે કિંમત એક્સની જગ્યાએ મૂકવામાં આવે અને આખે આખા પદનું મૂલ્ય શૂન્ય થઈ જાય તો જે મૂકેલી કિંમત છે તમારા માટે શૂન્ય થાય। તો આ હતી એક ઘાતવાળી બહુપદી। આ એક ઘાતવાળી બહુપદી હોય એની અંદર આ લેખ હંમેશા સુરેખ મળે। કેવો આલેખ મળે? સુરેખ મળે। સુરેખ નો મતલબ થાય કે સીધી રેખા મળે ગમે તે બાજુ હોય, બરોબર। પણ આમ સીધી રેખા મળે કા આમ સીધી રેખા મળે, આમ સીધી રેખા મળે, ટૂંકમાં ઉપર નીચે વધતો હોય ઘટતો એવું ન મળે, સીધી રેખા મળે। એનો મતલબ એમ કે એક ઘાતવાળી બહુપદી હોય તો એનો આલેખ સુરેખ મળે। પણ બહુપદીમાં બે ઘાત હોય, એ એક્સ વર્ગ બી એક્સ વધતા સી, બે ઘાતવાળી બહુપદી હોય તો આલેખ છે બરાબર તે તમને બે પ્રકારનો મળે। કા ઉપરની તરફ આમ ખુલ્લો હોય કા નીચેની તરફ આમ ખુલ્લો હોય, બરાબર આવો મળે। કા ઉપરની તરફ બેમાંથી એક જ મળે, કા ઉપરની તરફ ખુલ્લો હોય કા નીચેની તરફ ખુલ્લો હોય, પણ એમાં પાછું અલગ અલગ મળી શકે, બરાબર। કે અહીંયા એક શખ્સને છેદતું નથી તો આવી રીતે એક શખ્સને છેદતોય મળે। એક શખ્સને કેટલી જગ્યાએ છેદે? બે જગ્યાએ। જેટલી જગ્યાએ છેદે એટલા એના શૂન્ય। આ એક શખ્સને કેટલી જગ્યાએ છેદે છે તો કે એકેય જગ્યાએ નથી છેદતો, તો આના શૂન્ય એકેય ન હોય એટલે ઝીરો। આ કેટલી જગ્યાએ છેદે છે? બે જગ્યાએ। આ જેનું આલેખ હોય એના શૂન્ય કેટલા હોય? બે। આવી રીતે હોય એક જ બિંદુમાં છેદે તો એના બરાબર શૂન્ય એક। એનો મતલબ એમ કે ઉપરની તરફ ખુલતો હોય અને નીચેની તરફ પણ આમ ખુલતો હોય, કેટલા બિંદુમાં છેદે? બે, તો શૂન્યની સંખ્યા બે। પણ પ્રશ્ન એ થાય કે ક્યારે ઉપરની સાઈડ ખુલતો હોય ક્યારે નીચેની સાઈડ ખુલતો હોય? તો જો બહુપદીમાં એ એટલે પહેલું પદ પ્લસ હોય, બરાબર, તો આલેખ ઉપરની તરફ ખુલતો મળે। એ પ્લસ હોય તો અને એ માઇનસ હોય તો આલેખ નીચેની તરફ ખુલતો મળે। એ ડિપેન્ડ એ ઉપર રાખે, જો એનું મૂલ્ય માઇનસથી ચાલુ થતું હોય, માઇનસ આવ્યું તો આનો આલેખ તમે મેળવો ને તો એ નીચેની તરફ આમ વક્ર બનાવે, પછી એક બિંદુમાં છેદે, બે બિંદુમાં છેદે અથવા એકેય બિંદુમાં ન પણ છેદે,
પણ આ લેખ આમ નીચેની સાઈડ ખુલતો હોય આમ હોય અને જો ઈ પ્લસ હોય આવો હોત આ પ્લસ છે તો આ લેખની અંદર જે વક્ર છે ઉપરની તરફ આમ ખુલતો હોય પછી બરાબર એની અંદર શૂન્યની સંખ્યા અલગ અલગ હોઈ શકે ચીરોય મળે એકેય મળે બે પણ મળે એનો મતલબ એમ કે શૂન્ય અલગ અલગ હોઈ શકે પણ વક્ર કઈ બાજુ હોય ઉપરની તરફ અને નીચેની તરફ એટલે બે ઘાતવાળી જો કોઈ બહુપદી હોય ને એનો આલેખ વક્ર બને કેવો બને વક્ર દ્વિઘાતવાળી હોય તો પણ એનો આલેખ વક્ર મળે પણ ક્યારે ઉપરની તરફ અને ક્યારે નીચેની તરફ હોય તો માઇનસ એનું મૂલ્ય હોય આ એ એ એક્સ વર્ગ એનો મતલબ એમ કે એ એ માઇનસ હોય તો આલેખ નીચેની તરફ વક્ર હોય અને એ પ્લસ હોય બીજા પ્લસ માઇનસ ભલે રહ્યા બીજાથી કોઈ મતલબ નથી આ માઇનસ હોય તોય ભલે એ પ્લસ હોય તોય ભલે આપણે આનું મૂલ્ય કેવું હે પ્લસ એ એટલે ઉપરની તરફ ખુલતો મળે બીજા જેવા હોય તેવા એનાથી કોઈ જાતનો આપણે મતલબ નથી રેડી એટલે કહેવાનો મતલબ એ કે બે ઘાતવાળા હોય એની અંદર શૂન્યની સંખ્યા એકેય ન હોય એટલે કે શૂન્ય હોય એક પણ હોય જો એક હોય તો આ રીતે એક બિંદુમાં છેદે બે હોય તો આ રીતે બે બિંદુમાં છેદે બરાબર અને એકેય ન હોય તો આ રીતે એક શખ્સને એક પણ બિંદુમાં છેદે નહીં એકેય બિંદુમાં એક શખ્સને ન છેદે એનો મતલબ એમ કે વર્ગવાળી જો કોઈ બહુપદી હોય તો એની અંદર ત્રણ શૂન્ય મળી શકે શૂન્ય ઝીરો પણ હોય એક પણ હોય અને શૂન્યની સંખ્યા બરાબર સંખ્યાની વાત કહી રહી સંખ્યા એની અંદર બે પણ હોય તો આ ત્રણમાંથી કોઈ પણ મળી શકે ક્યારે બે ઘાતવાળી બહુપદી હોય ત્યારે અને એક ઘાતવાળી હોય તો શૂન્યની સંખ્યા એક જ હોય એક ઘાતવાળી બહુપદી હોય ને આવી બરાબર એની અંદર શૂન્યની સંખ્યા એક જ હોય એની અંદર એક જ હોય રેડી એટલે કહેવાનો મતલબ આ હતો હવે એની અંદર આપણને અમુક સૂત્ર આપ્યા એ સૂત્રનો ઉપયોગ આપણે કરવાનો છે પણ સ્વાધ્યાય 2.1ની લગભગ છેલ્લે આપણે વાત કરી હતી કે જેટલા પણ બિંદુમાં એક શખ્સને છેદે આવી રીતે હોય આલેખ જો એ ત્રણ બિંદુમાં એક શખ્સને છેદતું હોય તો શૂન્યની સંખ્યા ત્રણ જો એક શખ્સને એકેય બિંદુમાં ન છેદતું હોય તો શૂન્યની સંખ્યા એકેય ન મળે જો એ એક શખ્સને એક જ બિંદુમાં છેદતું હોય તો શૂન્યની સંખ્યા એક હોય બરાબર એટલે કહેવાનો મતલબ એ કે એ એક શખ્સને કેટલા બિંદુમાં છેદે છે એ પ્રમાણે એના શૂન્યની સંખ્યા મળે તો સ્વાધ્યાય 2.1ની અંદર ફક્ત શૂન્ય કેટલા છે એ જ કહેવાનું હતું પણ એની અંદર અમુક પ્રકારના સૂત્ર આવશે જે આપણે બરાબર ભણી ગયા એને શીખી ગયા એટલે ખાસ એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તો સૂત્ર તમને ખબર જ છે કે શૂન્યના ગુણાકારનું સૂત્ર શું શૂન્યના સરવાળાનું સૂત્ર શું અને પહેલી વસ્તુ એ કે અત્યારે જ મેં કીધું કે શૂન્ય શૂન્ય કહેવાય કે નહીં ટૂંકીએ બહુપદીની અંદર એક્સની જગ્યાએ જે કંઈ પણ કિંમત મૂકો અને એ આખે આખા પદનું બરાબર જે સાદુરૂપ તમને મળે આખે આખા પદનું જે તમને મૂલ્ય મળે બરાબર એ કેટલું મળે છે એ એનું શૂન્ય બરાબર શૂન્ય શૂન્ય પણ હોઈ શકે એટલે કે ઝીરો પણ હોઈ શકે અને શૂન્ય છે એ કોઈ પણ સંખ્યા હોઈ શકે અપૂર્ણાંક હોય પોઈન્ટમાં પણ હોઈ શકે બરાબર અથવા તો પૂર્ણાંકમાં પણ હોઈ શકે માઇનસમાં પણ હોઈ શકે પ્લસમાં પણ હોઈ શકે એટલો મતલબ એમ કે શૂન્ય છે એ અલગ અલગ મળી શકે એટલે કહેવાનો મતલબ આ હવે આપણે એની અંદર અમુક પ્રકારના સૂત્ર આવ્યા છે તો એ સૂત્રનો ઉપયોગ જોઈ તો એની અંદર સૂત્ર હતા પહેલાં તો દ્વિઘાત બહુપદી માટેના લઈ દ્વિઘાત બહુપદી માટેના સૂત્ર હતા એમાં શૂન્યનો સરવાળા માટેનું સૂત્ર બે શૂન્ય હોય એક આલ્ફા અને એક બીટા બેનો સરવાળો કરવામાં આવે એનું મૂલ્ય માઇનસ બીના છેદમાં એ મળે પણ બીની જગ્યાએ શું મૂકવાનું તો કે એક્સ નો સહગુણક
અને એની જગ્યાએ શું મૂકવાનું એક્સ વર્ગનો સહગુણક આપણી પાસે જે કંઈ પણ સમીકરણ હોય ધારો કે આવું કંઈક સમીકરણ છે કે એ એક્સ વર્ગ વધતા બી એક્સ વધતા સી બરાબર આ તમારું સામાન્ય સમીકરણ પ્રમાણિત સમીકરણ કહેવાય હવે કોઈ પણ રકમ તમને આપી હોય ટુ એક્સ વર્ગ વધતા થ્રી એક્સ માઇનસ ફોર બરાબર ઝીરો આને પહેલાં તો આની સાથે સરખાવવું પડે એ કેટલો છે બી કેટલો છે અને સી કેટલો છે નિશાની સાથે અને એ જ એ બી સી આની જગ્યાએ મૂકવાના હોય એટલે તમને એનો સરવાળો મળી જાય પણ એ બે રીતે મળી શકે એક તમે એ બહુપદીના એવા ભાગ પાડો વચ્ચેનું પદ મળે બીજું એવી રીતે બરાબર કે ડાયરેક્ટ એની અંદર કિંમત મૂકી દેવાની સાદરૂપ આપી દેવાનું ત્યાર પછી આગળ શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા સીના છેદમાં એ સી એટલે અચળ પદ અને એ એટલે એક્સ વર્ગનો સહગુણક જો પદ એક્સ વાળું હોય તો અહીંયા આપણે એક્સનો એનો ઉલ્લેખ કરવાનો જો અહીંયા વાય વાળું હોય તો અહીં એક્સની જગ્યાએ વાય મૂકી દેવાનું બાકી કોઈ પણ જાતનો ફેરફાર હોતો નથી તો આજે છે બરાબર એનો આપણે ઉપયોગ કરવાનો થાય છે ત્યાર પછી ત્રિઘાત બહુપદીના દાખલા આપણી પાસે નથી પણ એનો ઉપયોગ જે તમે બરાબર આપણે વિકલ્પ હોય ખાલી જગ્યા હોય સાચું ખોટું હોય તો એની અંદર તમે એનો ઉપયોગ કરી શકો તો ત્રિઘાત બહુ આ બી બરાબર આ બે ઘાતવાળી હતી એટલે કે દ્વિઘાતવાળી હતી હવે વાત કરી ત્રિઘાત માટે જેની અંદર શૂન્યનો ગુણાકાર તો શૂન્યનો સોરી સરવાળો હવે ત્રણ પદવાળું હોય ત્રણ ઘાતવાળું એટલે એની અંદર ત્રણ શૂન્ય મળે કેટલા શૂન્ય મળે એકને આલ્ફા કહેવાના એકને બીટા કહેવાના પણ ત્રીજો આવે તેને કહેવાનું આલ્ફા બીટા અને ગેમા પણ ત્રણેય મળશે કેટલા માઇનસ બીના છેદમાં એ જેટલા મળે હવે અહીંયા સૂત્ર લખવું હોય તો થાય છે શું એક્સનો ઘન એક્સનો વર્ગ એક્સ અને છેલ્લે સંખ્યા હવે આવું જો સમીકરણ હોય એની અંદરથી આ બધા પદ મૂકીને આની અંદર મૂકવાના પણ બી એટલે શું હતું એક્સ વર્ગનો સહ ગુણક પણ કેવો માઇનસ છેદમાં એ એટલે શું હતું એક્સ ઘનનો સહ ગુણક બરાબર આ શું હતું શૂન્યનો સરવાળો તમને ત્રણ શૂન્ય મળે એનો સરવાળો આ સૂત્ર પ્રમાણે મળે તો જો વિકલ્પમાં પૂછી દઈએ કે ત્રણ ઘાતવાળી બહુપદી હોય ને આપને એમ કે શૂન્યનો સરવાળો કરો તો શૂન્યના સરવાળા માટેનું ડાયરેક્ટ તમે સૂત્ર મૂકી શકો હવે એની અંદર એક સૂત્ર હતું બબ્બે શૂન્યનો ગુણાકાર અને એનો સરવાળો બબ્બે લખ્યું એવી રીતે કંઈક બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો આલ્ફા બીટા એનો સરવાળો બીટા ગેમા એનો ગુણાકાર ગેમા અને આલ્ફા સાથે થાય પણ એ મળે કેટલો તો કે સીના છેદમાં એ જેટલો મળે સીના છેદમાં એ જેટલો મળે સી એટલે શું એક્સનો સહગુણક અને એ એટલે શું એક્સ ઘનનો સહગુણક આની અંદર કિંમત મૂકી દેવાની સાદુરૂપ આપી દેવાનું એટલે બબે શૂન્યનો ગુણાકાર બબે શૂન્યનો ગુણાકાર બબે શૂન્યનો ગુણાકાર એ બધાનો શું કરવાનો સરવાળો એના જેટલો આનો જવાબ મળે અને ત્યાર પછી ત્રણેય શૂન્યના ગુણાકાર
અચળ પદ પણ કેવું માઇનસ અને એ એટલે શું એક્સ ઘનનું સહગુણક તો આ ત્રણ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એના ત્રિઘાતવાળા જો કોઈ વિકલ્પ પૂછાય તો આ ત્રણ સૂત્રનો ઉપયોગ કરવાનો થાય ઓની અંદર આ બે સૂત્રનો આની અંદર ત્રણ સૂત્રનો રેડી તો આ ત્રણ સૂત્ર આપણે યાદ હોવા જોઈએ એ ત્રણ સૂત્રોનો આપણે ઉપયોગ કરી અને દાખલો ગણવાનો થાય હવે આપણે વાત કરી સ્વાધ્યાય 2.2 માં જે શરૂઆતના દાખલા હતા એમાંથી એકાદ બે દાખલા આપણે ગણી તો એની અંદર શું કરવાનું કે તો જો એમાં કીધું દાખલો પહેલો નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો પહેલા શૂન્ય શોધવાનું શૂન્ય શોધ્યા પછી શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો આ સૂત્ર હતા એ શેના હતા ગુણાકાર સરવાળો એ શોધવાના હતા શૂન્ય શોધવા માટેના નહોતા અત્યારે જે તમે સૂત્ર મેં લખ્યા બરાબર એ સૂત્ર શૂન્યનો સરવાળો શોધવા માટેના હતા શૂન્યનો ગુણાકાર શોધવા માટેના હતા નહીં કે શૂન્ય શોધવા માટેના રેડી પણ આપણે શૂન્ય પહેલાં કીધું છે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો પછી એને કીધું એ તથા તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો એટલે કે શૂન્ય મળી જાય એ અને સહગુણક વચ્ચે એટલે જેનું સૂત્ર મળે એ બે વચ્ચેનું સંબંધ એટલે કે સૂત્ર તારવું કહેવાનો મતલબ એ હતો તો દાખલો આપણો પહેલો ગણી દાખલા પહેલાંની રકમ છે એક્સ વર્ગ માઇનસ 2x - 8 શૂન્ય શોધવા માટે હંમેશા અવયવીકરણનો ઉપયોગ કરવો પડે અવયવીકરણ વડે આપણે એના શૂન્ય મેળવી શકીએ એટલે અવયવીકરણની અંદર જે તમે સૂત્ર જાણતા હોય એ સૂત્રનો અલગ અલગ ઉપયોગ કરવાનો જે તમારી પાસે અલગ અલગ સૂત્ર હોય તેનો ઘનવાળા સૂત્ર હોય તો ઘનના સૂત્ર મૂકીને એના તમે શૂન્ય મેળવો વર્ગવાળા સૂત્ર જો તમે જાણતા હોય તો વર્ગના સૂત્ર મૂકો પૂર્ણ વર્ગનું સૂત્ર તમે જાણતા હોય તો એ મૂકી શકો જો બહુપદી એના જેવી હોય તો સૂત્રનો ઉપયોગ કરી અને એનું સાદુરૂપ આપી અને શૂન્ય મેળવવાના થાય પણ આની અંદર પહેલાંનો છેલ્લાનો ગુણાકાર કરવાનો વચ્ચેનું પદ મળે મોટાભાગના એવા દાખલા હોઈ શકે એટલે પહેલાંનો છેલ્લાનો ગુણાકાર કરવાનો વચ્ચેનું પદ આવી છે તો પહેલાંનો છેલ્લાનો ગુણાકાર કરો માઇનસ 8x² મળે 8x² એવા ભાગ પાડો કે 2x આવે પણ કરવાનું શું હોય તો કે બાદબાકી મોટું પદ કેવું રાખવાનું માઇનસ રાખવાનું તો આના ભાગ પાડવાના 4 × 2 = 8 બરાબર એટલે એક પડશે 4x અને બીજો પડશે 2x બાદબાકી કરવાની છે એટલે 4માંથી 2 જાય તો 2 વધે મોટું પદ માઇનસ રાખવાનું મોટું પદ માઇનસ હોય તો નાનું પદ કેવું હોય પ્લસ તો અહીં લખી નાખવાનું x² - 4ax + 2x - 8 બબે પદની જોડી હાલો પહેલાં બેમાંથી એક્સ કોમન નીકળશે x - 4 બીજા બેમાંથી 2 કોમન નીકળશે x - 4 x - 4 બંનેમાંથી કોમન નીકળશે એ વધશે શું x + 2 અને આ બરાબર 0 ને આ બરાબર 0 લખી નાખવાનું તો x - 4 = 0 અને બીજામાં થશે x + 2 = 0 -4 પહેલી બાજુ જાય એટલે +4 વધે અને +2 પહેલી બાજુ જાય એટલે -2 વધે આ બે એના શૂન્ય થયા એમાં એક પહેલો શૂન્ય અને એક બીજો શૂન્ય જેને તમે આલ્ફા અને બીટા કહી શકો એટલે આપણે આને આલ્ફા કેવું હોય તો આલ્ફા કહી શકીએ અને આપણે આને બીટા કેવું હોય તો બીટા પણ કહી શકાય એટલે એક આલ્ફા થયું ને એક બીટા થયું
બરાબર પણ આપણે શું કરવાનું એની અંદર રકમ વાંચો તો એને કીધું કે આના શૂન્ય છે બરાબર એના સરવાળા વચ્ચેનો એટલે કે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો તો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો એટલે શૂન્ય મળી ગયો તો શૂન્યના સંબંધ સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો હોય એટલે આપણે ઓલા જે સૂત્ર લખ્યા હતા એ સૂત્ર સાબિત કરવાનું ત્યાં લખવાનું શૂન્યનું સરવાળો સરવાળાનું સૂત્ર શું હતું આલ્ફા પ્લસ બીટા આલ્ફા કેટલો છે ચાર પ્લસ બીટા કેટલો છે માઇનસ બે ચાર પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ ચારમાંથી બે જાય એટલે બે પણ કેવા બે પ્લસ પ્લસ બે આવ્યા અહીંયા સુધી કમ્પ્લીટ હવે એક સ્ટેપ મૂકી બીજા સ્ટેપમાં સૂત્ર લખો એટલે એક સ્ટેપ મૂકી દેવાનું બીજા સ્ટેપમાં સૂત્ર લખવાનું કે સરવાળા માટેનું સૂત્ર શું લખ્યું હતું તો કે માઇનસ બીના છેદમાં એ પણ એનું સૂત્ર શું હતું તો કે બી એટલે એક્સનો સહગુણક અને એ એટલે એક્સ વર્ગનો સહગુણક પણ બી એટલે આપણા સૂત્રમાં થાય શું તો કે માઇનસ તો નિયમના બી એટલે માઇનસ બે એટલે થાય છે માઇનસ બે અને એ એટલે થાય શું કાંઈ નથી એટલે કેટલા થાય એક હવે આને તમે માઇનસ માઇનસ અંદર દાખલ કરો એટલે પ્લસ થઈ જાય એટલે તમને આના ઉપરથી આ પદ મળશે એટલે આપણે એક સ્ટેપ મૂકીને સૂત્ર મૂકવાનું થાય પૂરું આ રીતે આપણે યાદ રાખવાનું અને સૂત્રની અંદર પછી કિંમત મૂકવાની એ આ રીતે ઉપરથી આવવું એટલે કન્ટિન્યુ લાગવું જોઈએ આ રીતે દાખલો ગણવાનો હોય તો આપણે સંબંધ ચકાઈશું કે આના ઉપરથી આવું મળ્યું આના ઉપરથી આવું મળ્યું અને આ એટલે તો આપણું સૂત્ર છે સૂત્ર એ એક્સનો અને એક્સ વર્ગનો સહગુણક દર્શાવે છે જે એના સંબંધ વિશેની વાત કરી રેડી તો આ રીતે કરવાનું શું પહેલાં એનું જ્યાં સુધી સાદુરૂપ અપાતું હોય ત્યાં સુધી આપવાનું પછી એક સ્ટેપ મૂકી દેવાનું બીજા સ્ટેપમાં સૂત્ર અને ત્રીજા સ્ટેપમાં એના સહગુણક વિશેનું સૂત્ર લખવું રેડી હવે એ જ રીતે એના ગુણાકારની વાત કરવાની તો શૂન્યનો ગુણાકાર ગુણાકાર કેનો કેનો થાય તો કે આલ્ફા અને બીટાનો આલ્ફા એટલે શું હતું તો કે ચાર અને બીટા એટલે શું હતું માઇનસ બે ચાર અને બે ચાર દૂ આઠ પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ હવે આનું કંઈ સાદુરૂપ આપી શકાય તો કે ના એક સ્ટેપ મૂકી દેવાનું બીજા સ્ટેપમાં ગુણાકાર વિશેનું સૂત્ર લખવાનું ગુણાકારનું સૂત્ર શું હતું સીના છેદમાં અને સી એટલે શું હતું અચળ પદ અને એ એટલે શું હતું એક્સ વર્ગનો સહગુણક આ બે મૂકી દેવાના કાઉસ કરો તોય ભલે ને આમાં ન કરો તોય ભલે કારણ કે આગળ માઇનસની નિશાની છે નહીં એટલે આમાં તમે કાઉસ નહીં કરો તોય ચાલશે પણ સીની કિંમત આપણા નિયમ પ્રમાણે કેટલી થાય છે નિશાની સાથે માઇનસ આઠ અને એની કિંમત આપણા નિયમ પ્રમાણે કેટલી થાય છે એક ન્યાય મૂકી દેવાનું હેડી આવી રીતે આખે આખો દાખલો થાય તો આ હતો એના સંબંધ ચકાસવાની વાત પહેલાં અહીંયા સુધીનું સાદુરૂપ આપવાનું પછી એક સ્ટેપ રાખી દેવાનું પછી આપણે સૂત્ર મૂકી દેવાનું સૂત્રમાં જે કિંમત મૂકવાની એના ઉપરની સાઈડ લખવાની આમાં એમ જ કર્યું અહીંયા સુધી સાદુરૂપ આપ્યું એક સ્ટેપ રાખી દીધું સૂત્ર મૂક્યું સૂત્ર મૂક્યો પછી એની જે કિંમત મૂકી એ એના ઉપરના પદમાં મૂકવી રેડી આ રીતે આખે આખો દાખલો ગણવો પડે કંઈ વાંધો નહીં એના પછીનો દાખલો આપણે જોઈએ શું કહેવા માગે તો આવી રીતે અલગ અલગ એનો ઉપયોગ કરી અને તમારે શૂન્ય મેળવવાનું શૂન્ય મેળવવા પછી આ રીતે ફક્ત બે દાખલા ગણવાના નાના નાના જે એના સંબંધ ચકાસતા કહેવાય તો ચાલો બીજા દાખલામાં જોઈએ શું છે સંબંધ ચકાસવાનું રકમ શું છે દાખલો બીજો ફોર એસ વર્ગ માઇનસ ફોર એસ પ્લસ વન આવું કંઈક છે બરાબર હવે આ બેનો તમારે ગુણાકાર કરવાનો વચ્ચેનું બદલાવવાનું તો ફોર એસ વર્ગ ગુણાકાર થાય બે ભાગ પડે એનો શું કરવાનું સરવાળો
અને મોટા પદની નિશાની કેવી માઈનસ એનો મતલબ એમ કે આના વિભાગ પાડી 2s અને 2s 2 અને 2 4s થાય પણ બે ની નિશાની માઈનસ એનો મતલબ એમ કે અહીં થાય છે 4s નો વર્ગ માઈનસ 2s માઈનસ 2s પ્લસ 1 બબે પદની જોડી બનાવી નાખો 2s કોમન કાઢી લ્યો હેલો 2s કોમન એટલે 2 વધે નજી 1 s થઈ વધે 2s કોમન એટલે કાઈ વધે નહીં આમાંથી કાઈ કોમન નથી નીકળતું એટલે કેટલા કોમન નીકળે આગળ માઈનસ છે ને તો માઈનસ 1 નીકળે અને આગળ પ્લસ હોય અને કાઈ કોમન ન નીકળતું તો પ્લસ 1 નીકળે હેલો માઈનસ છે એટલે માઈનસ 1 માઈનસ 1 હોય તો અંદરની નિશાની શું થાય બદલાઈ જાય પેલો કૌંસ ટૂંકમાં મળે પેલો કૌંસ મળતો હોય ત્યાં કે આખો કૌંસ આપણે કોમન કાઢી લઈએ તો બીજા કૌંસમાં એક તો 2s વધે અને એક માઈનસ 1 વધે આના બરાબર એ 0 નાના બરાબર પણ 0 લખી નાખી તો 2s માઈનસ 1 બરાબર 0 અને 2s માઈનસ 1 બરાબર 0 અહીંયા s ને કરતા કરી તો 1 માઈનસ છે પહેલી બાજુ જાય તો પ્લસ s ની સાથે બે ગુણાકારમાં છે પહેલી બાજુ જાય તો ભાગાકારમાં એક શૂન્ય મળ્યું એકના છેદમાં બે બીજું શૂન્યમાં મળશે માઇનસ 1 છે પહેલી બાજુ જાય તો પ્લસ અને અહીંયા બે ગુણાકારમાં છે પહેલી બાજુ જાય તો ભાગાકાર બીજું શૂન્ય પણ મળ્યું એના જેટલું જ બંને શૂન્ય સરખા મળ્યા પણ એકને આપણે કહી દઈએ આલ્ફા અને એકને આપણે કહી દઈએ બીટા બરાબર હાલો એકને આલ્ફા કીધું ને એકને બીટા કીધું આલ્ફા અને બીટા મળી ગયો એટલે હવે સરવાળો ને ગુણાકારના સૂત્ર સાબિત કરવાના રહી તો અહીં લખવાનું શૂન્યનો સરવાળો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા કરવા પડે આલ્ફા મૂકો વના પ્લસ બીટા મૂકો વના બેનો લસા લઈ લ્યો બે અહીંયા બે છે કંઈ ન મૂકવું પડે અહીંયા બે છે કંઈ ન ગુણાવવું પડે એકને એક બે ના છેદમાં બે ઉડી જાય તો એક વધે બરાબર એટલે આપણે એક લખવું હોય તો એ છૂટ એક ન લખવું હોય તો પણ છૂટ એટલે અહીં તમે ઉડાડો તો વધે કેટલા એક હવે એક સ્ટેપ બાકી રાખવાનું આપણે હમણાં જ કીધું હતું એક સ્ટેપ શું કરવાનું બાકી રાખવાનું એક સ્ટેપ બાકી રાખવાનું બીજા સ્ટેપમાં એનું સૂત્ર મૂકો એટલે આ પહેલું સ્ટેપ બાકી બીજા સ્ટેપમાં એનું સૂત્ર માઇનસ બીના છેદમાં એ એટલે થાય શું માઇનસ બી એટલે એક્સનો સહગુણક અને એ એટલે એક્સ વર્ગનો સહગુણક રેડી હાલો માઇનસ એમનો બી બી એટલે કેટલા છે માઇનસ 4 અને એ એટલે કેટલા થાય છે 4 પૂરું માઇનસ અંદર દાખલ કરો એટલે પ્લસ 4 4 4 ઉડી જાય એટલે એક થઈ ગયું એનો મતલબ એમ કે કંઈ નહીં કરવાનું એક સ્ટેપ બાકી રાખવાનું સૂત્ર મૂકી દેવાનું રેડી હાલો ત્યાર પછી ગુણાકારની વાત કરી શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા વન હાફ ઇન્ટુ વન હાફ ગુણાકાર હોય ત્યારે અંશ અંશનો ગુણાકાર ને છેદ છેદનો ગુણાકાર થાય એક ગુણ્યા એક એટલે એક બે ગુણ્યા બે એટલે 4 સાદુરૂપ કંઈ આપી શકાય તો કે ના ન આપી શકાય તો એક સ્ટેપ બાકી રાખવાનું બીજા સ્ટેપમાં સૂત્ર તો પહેલું સ્ટેપ આપણે બાકી રાખી બરાબર અને બીજા સ્ટેપમાં આપણે સૂત્ર લખી કેનું ગુણાકારનું તો સીના છેદમાં એ ને સી એટલે શું અચળ પદ અને એ એટલે શું એક્સ વર્ગનો સહગુણક હાલો સી એટલે કેટલા થાય છે 1 અને એ એટલે કેટલા થાય છે 4 એ તો મળ્યું આપણે મળ્યું તો આ રીતે આખે આખો દાખલો આ રીતે ગણવો પડે તો મેઇન વસ્તુ આપણી આ હતી ઘણા બધા શું કરે પહેલાં સૂત્ર લખના કે પછી કિંમત નથી એવું કરવાનું પહેલાં તમને જે શૂન્ય મળ્યા હતા એ મૂકવાના એનો સરવાળો કરવાનો એટલે સરવાળો કર્યો જે મળે અહીંયા આપણે સ્ટોપ થઈ જવાનું એક સ્ટેપ મૂકી દેવાનું પછી આપણું સૂત્ર મૂકવાનું સૂત્રમાં કિંમત મૂકું ને એ અહીંયા વચ્ચે મૂકવાની એટલે એનું સાદુરૂપ આપો એટલે તમારો જે જવાબ મળે એ મળી જાય એ જ રીતે આમાં કરવાનું તો આવી રીતે આખે આખો દાખલો ગણવો પડે તો એની અંદર ઘણા બધા આવા દાખલા છે અને એના પછીના દાખલાઓમાં પદ પહેલાં ગોઠવવા અને સૂત્રનો ઉપયોગ થતો હોય તો સૂત્રનો ઉપયોગ કરવો એટલે ખાસ ધ્યાન રાખવાનું કે સૂત્રનો ઉપયોગ કરવો
કે નહીં. ઘણા બધા સૂત્ર એની અંદર વપરાતા હશે, બરોબર. પેલા આવા પણ સૂત્ર હશે, એ પ્લસ બી નો વર્ગ, આ પેલા પદનો વર્ગ, મધ્યમ પદની નિશાની, પેલું પદ ગુણ્યા બીજું પદ, બીજા પદનો વર્ગ. અને આવું પણ હોઈ શકે વચ્ચે માઇનસ હોય તો અહીંયા માઇનસ આવે, પહેલાં પદનો વર્ગ, મધ્યમ પદની નિશાની, બે નિયમના, પેલું ગુણ્યા બીજું અને પ્લસ બીજા પદનો વર્ગ. અને જો બંનેમાં અલગ અલગ વર્ગ હોય તો એક વખત પ્લસ અને એક વખત માઇનસ લખવું. તો આવી રીતે ઘણા બધા સૂત્ર એની અંદર હશે. પદ આડાઉડા હોય તો પદને ગોઠવવાના, કે આવી રીતે જો તમને પદ આપ્યા હોય કે ભાઈ ટુ એક્સ વર્ગ હોય, માઇનસ ચાર હોય, પ્લસ ત્રણ એક્સ હોય, તો શું કરવાનું? તો આ જે પદ છે સંખ્યાવાળું એ વચ્ચે આવી ગયું હોય, વચ્ચે આવી ગયું તો ડાયરેક્ટ સાદુરૂપ આપી શકાય નહીં. તો પહેલાં એ પદને તમારે ગોઠવવું પડે. તો પહેલાં તમારે ઘાત પ્રમાણે ગોઠવવાનું થાય, પછી તમારે એમાંથી જે કરો એ આ પ્રમાણે કરવાનું થાય, ડાયરેક્ટ થાય નહીં. એટલે કહેવાનો મતલબ આ, બરાબર. તો આવી રીતે કોઈ પણ પદ હોય એ પહેલાં શું કરવું પડે, જેમ આપ્યું છે એમને ડાયરેક્ટ દાખલો ન થઈ જતો હોય. અમુક પદ છે ડાયરેક્ટ બરાબર દાખલો થતો હોય, અમુક પદને પહેલાં ગોઠવવું પડતું હોય, પછી એમાંથી આવા કંઈ સૂત્ર નથી ને, વર્ગવાળા, ઘનવાળા, અલગ અલગ વર્ગવાળા, બરાબર. તો એનું સાદુરૂપ આપવું પડે, અને સાદુરૂપ આપ્યા પછી એના આ રીતે શૂન્ય, સૌ પ્રથમ શૂન્ય મેળવવા પડે. એટલે અવયવીકરણ સ્વરૂપે અવયવ પાડવાના થાય. અવયવ પાડ્યા પછી એના શૂન્ય મળે, એનો સરવાળો કરવાનો, એનો ગુણાકાર કરવાનો. તો આ પ્રકારના દાખલા હતા એમ. તો આ હતા સ્વાધ્યાય 2.2 એનો મુખ્ય પહેલો દાખલો. તો મેઇન વસ્તુ એના મુખ્ય પહેલા દાખલા વિશે આપણે આજે જોવાનું હતું, બરાબર. તો અહીંયા સુધી આજે આપણે રાખી હતું.